કોરોના થયેલું ચેપ્ટર નંબર 13, એમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 3, કે એમાં પ્રશ્ન 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગ લાલ રંગ આવે, કે એમાં લાલ રંગનો કેટલો પદાર્થ હોય એ આપણે નક્કી કરવાનું છે. અહીંયા પેલા લાલ રંગ આપેલું હોય તો કોષ્ટક માટે આપણે અહીંયા લખી લાલ રંગ, અને પછી મિશ્રણ આપેલું હોય તો અહીંયા લખી મિશ્રણ. હવે લાલ રંગનો એક ભાગ હોય, એક ભાગ માટે 75, તો અહીંયા લખવાનું એક ભાગ હોય ત્યારે મિશ્રણ 75 મિલી જોઈએ. હવે મિશ્રણ 1800 હોય તો લાલ રંગના કેટલા ભાગ કે લાલ રંગ માટેનો કેટલો પદાર્થ જોઈએ એ નથી, એટલે આપણે ધાર લઈશું એક્સ. હવે સામે સામે ગોઠવી દઉં, અહીંયા 1/75 બરાબર x/1800, તો અહીંયા લખી 1/75 બરાબર x/1800. હવે પાછું એક્સને બનાવવાનો કરતા, એટલે 1800 જાય ભાગાકારમાંથી ગુણાકારમાં, એક્સને કરતા બનાવવાને આપણે લઈ લીધા આલી બાજુ, એટલે જવાબમાં પછી છેલ્લે લોચા ન પડે. તો એક્સ બરાબર 1800 ગયા ભાગાકારમાંથી ગુણાકારમાં, અને આ 75 રહ્યા એમનમ, કે 1800 અહીંયા આવી ગયા, 75 એમનમ, ને આ એક્સને આલી બાજુ લઈ લીધું, આખું સમીકરણ ઓલી બાજુ લઈ, 3 ની ચાવી ઓલે 5 ની ચાવી લગાડી, અથવા તો 25 વડે હાલશે, 25 તેરી 75, અને 25 વડે ભાંગી તો 25 7 અને 25 2, ત્યાર પછી આને હજી છે દુરાડી તો 24 તેરી 72 થાય, એટલે એક્સ બરાબર આપણે છેલ્લો જવાબ મળશે 24, કે એક્સ બરાબર 24 મળે. હવે એકવાર છેદ જોવાય તો પાછા જોઈ લઈએ કે અહીંયા 1800 હે છેદમાં 75, બે 25ના પાડામાં આવે, 25ના પાડામાં 75 ક્યાં આવે તો 3, 1825ના પાડામાં ક્યાં આવે તો 72, કે 1825 વડે ભાંગી એટલે જવાબ 72 મળે, પાછા 72 ને 3 વડે ભાંગી એટલે જવાબ છેલ્લો મળે 24, એટલે કે મિશ્રણમાં 24 ભાગ, 24મો ભાગ લાલ રંગનો હશે.